गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चेप्टर 14 संभावनाना एक्जाम्पल शीखी रह्या छे। तो चलो शुरू करिए मित्रों। दाखला नंबर 6, एक समतोल पासो आप्यो छे। अहींया जुओ, एक समतोल पासो उछाळवामां आवे छे। पासा पर युग्म संख्या, युग्म अंक आवे तेनी संभावना शोधो। युग्म एटले बेकी संख्या। तो अहीं आपणे प्रयोगતાઓ કરી રહ્યા છીએ મિત્રો, સમજો। દાખલા તરીકે અહીંયા આપણે લખીએ પ્રયોગ E, બરોબર? આ તો લખી જ કાઢવાનું। તો અહીંયા લખીએ એક જ સમતોલ પાસો છે, એટલે એક સમતોલ પાસો ઉછાળવામાં આવે ત્યારે મળતા શક્ય પરિણામોની સંભાવના બરાબર। હવે મિત્રો તમે બરોબર સમજો, દાખલા તરીકે આ સમતોલ પાસો છે આપણો, આ સમતોલ પાસો 7 સીડીમાં આપણે રમીએ છીએ। આ સમતોલ પાસો એના ઉપર આ રીતે ટપકા કરેલા હોય છે, એક આ રીતે બે, પછી ત્રણ કરેલા હોય છે, એવા કુલ 6 ટપકા હોય છે। એટલે એક બાજુ ઉપર એક ટપકું મળે, બીજી બાજુ ઉપર બે, ત્રીજી બાજુ ઉપર ત્રણ ટપકા, ચોથી બાજુ ઉપર 4 ટપકા, પાંચમી બાજુ ઉપર 5 ટપકા અને છઠ્ઠી બાજુ ઉપર 6 ટપકા। એટલે શક્ય પરિણામો કેટલા મળે આપણને? 1, 2, 3, 4, 5 અને 6 મળે। તો આપણે અહીંયા કુલ પરિણામોની સંભાવના કેટલી મળે મિત્રો? 6, બરોબર। હવે આપણને શું કહે છે સમજો, કે પાસા પર યુગ્મ અંક આવે। યુગ્મ એટલે બેકી સંખ્યા કહેવાય। તો આપણે અહીંયા એને ઘટના કહીશું, ઘટના A બરાબર પાસા પર યુગ્મ અંક આવે તે માટેના શક્ય પરિણામોની સંભાવના। અહીંયા પરિણામોની કુલ સંભાવના અહીંયા લખવાનું, શક્ય પરિણામોની સંભાવના બરાબર। હવે જો અહીંયા કયો શબ્દ વપરાયો છે? યુગ્મ અંક આવે। યુગ્મ એટલે બેકી સંખ્યા આવે। તો અહીંયા જુઓ, અહીંયા તમે જુઓ આમાં બેકી સંખ્યા કઈ છે? એક તો 2, પછી 4 અને 6, આ બેકી યુગ્મ સંખ્યા કહેવાય। તો કેટલા મળ્યા? 1, 2 અને 3। તો શક્ય પરિણામોની સંભાવના કેટલી આવે? 3। તો હવે આપણે લખીએ કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર m/n = a/e પણ લખાય, અને બરાબર શું લખીશું? A, એટલે 3 અને કુલ પરિણામોની સંભાવના 6। હવે છેદ ઉડાડો, 3 × 6, ઉપર કેટલા વધ્યા? 1 અને નીચે કેટલા વધ્યા? 2। તો આપણો જવાબ કેટલો આવ્યો? 1/2। ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે, પાસા પર નો અંક 3 નો ગુણિત। હવે સમજો જરા મિત્રો, શું કહે છે અહીંયા? 3 નો ગુણિત એટલે 3 નો ગુણાકાર, 3 નો ઘડિયો બોલવાનો, ગુણિત હોય તેની સંભાવના શોધ। તો અહીંયા જુઓ, એક સમતોલ પાસો ઉછાળવામાં આવે, આ પ્રયોગ છે। તો આપણે અહીંયા લખીએ 7મો દાખલો, કે પ્રયોગ ઈ બરાબર શું કહે છે? એક સમતોલ પાસો ઉછાળવામાં આવે
ઉછાળતા એમ લખી આપણે ઉછાળવામાં એમની ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામોની સંભાવના શક્ય કુલ પરિણામોની કુલ શબ્દ ખાસ વાપરવાનો આમાં કુલ પરિણામોની સંભાવના બરાબર હવે જુઓ હમણાં હાલ જ આપણે ભણ્યા એક સમતોલ પાસાને ઉછાળો હવે સમતોલ પાસો આ રહ્યો એને ઉછાળીએ તો કેટલા ટપકા મળે કાં તો એક ટપકું મળે કાં તો બે ટપકા મળે કાં તો ત્રણ કાં તો ચાર કાં તો પાંચ કાં તો છ મળે તો અહીંયા આપણે લખીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ટપકા મળે આ સંભાવના આપણી એટલે કુલ કેટલા મળી શકે છ હવે શું કહે છે કે પાસા પરનો અંક ત્રણ નો ગુણિત હોય આ ઘટના છે તો આપણે અહીંયા લખીએ ઘટના એ બરાબર ઘટના એ બરાબર તો શું લખીએ આપણે પાસા પરનો અંક ત્રણ નો ગુણિત હોય તે માટેના શક્ય પરિણામોની સંભાવના આ લખવું પડે પરીક્ષામાં બોર્ડમાં મિત્રો સંભાવના બરાબર હવે સમજો મિત્રો શું કહે છે પાસા પરનો અંક ત્રણ નો ગુણિત એટલે ગુણાકાર એટલે ત્રણ નો ગળિયો બોલવાનું ચલો ત્રણ નો ગળિયો બોલો ત્રણ એકા ત્રણ ત્રણ આવ્યા ને તો અહીંયા કયું આવ્યું ત્રણ પછી ત્રણ દૂ છ તો આ રહ્યો છ ત્રણ તારી નવ એ તો વધી ગયા એ તો છ જ નહીં તો કેટલા મળ્યા આપણને પરિણામો એક અને બે તો અહીંયા કેટલા લખીશું આપણે બે તો હવે આપણે લખીએ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર એમ છેદમાં એન પણ લખાય અથવા એ છેદમાં ઈ પણ લખાય બરાબર એ એટલે કેટલા મળ્યા બે અને છેદમાં ઈ બરાબર છ મળ્યા કુલ પરિણામ બે ત્રણ છ તો બરાબર ઉપર એક અને નીચે કેટલા મળ્યા ત્રણ તો આ રીતે મિત્રો એક છેદમાં ત્રણ આપણને જવાબ મળ્યો તો આ રીતે આપણા બે અગત્યના દાખલાઓ અહીંયા પૂરા થયા નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ